सब्सक्राइब करो आ चैनल ने। हे भगवान, आ घर में बधुं काम मारे एकलीए ज करवू पड़े छे। रसोई मारे करवानी, घरनु ध्यान मारे राखवानु, दरवाजा मारे ज खोलवाना। हे भगवान, आमनगर जामनगर जाम चढ़ा घोड़े, सोनानी पई दौड़े। अरे मॉर्निंग कोकिला, आओ आओ आओ। नर्स बेन आओ। पर केम आज आटला मोड़ा आव्या? આજે તો તમારે વેલા આવવું જોઈએ ને। કેમ? અરે તમને ખબર નથી, આજે આજે અમારા જસુબાનો જન્મદિવસ છે। મરી ગયા પછી જન્મદિવસ? અસ્ત બોલો, આ રાજ સાહેબને ખબર પડશે ને તો હમણાં તાંડવ કરશે। શું કરે છે રાજ સાહેબ? રાજ સાહેબ ક્યાર નારાજ હોય છે? નર્સ કેમ ના આવી, નર્સ કેમ ના આવી? સાચું કહો, તમે તો મોહિની લગાડી દીધી છે। કોકિલા, મારું તો નામ જ મોહિની છે। સાચી વાત છે। આ છે ને રાજ સાહેબ, એમને બોલો બા હજુ હાજરા હજુર દેખાય છે। આટલા વર્ષે પણ? હા, તમને ખબર નથી, આ રોયલ ખાનદાનનું ખોડું છે। અહીંયા લાગણીઓનું જતન ખૂબ પ્રેમથી થતું હોય છે। એટલે? અરે એટલે આ અમારા જસુબા, ખબર નહીં કોઈ કાળ ચોઘડિયા અહીંયા ઊભા રહી અને માથું ઓળતા હતા, અને એમાં ખબર ને પગ લપસી ગયો ને તો એમના માથાના બે ચાર વાર, તમને ખબર છે, આ ઝાડીમાં ફસાઈ ગયા। અને આ રાજ સાહેબનું ધ્યાન ગયું ને તો એમણે એ વાળ એક સોનાની ડબ્બીમાં મૂકી અને તિજોરીમાં સાચવી રાખ્યા છે। બોલો, માથાના વાળની આટલી કિંમત? અરે માથાના વાળની તમે ક્યાં માંડો છો, આ રાજ સાહેબના દાદાના દાદા, એમની તો આટલી લાંબી મૂછો હતી। અરે મૂછો ઉચકવા માટે બે બાજુ બે માણસ રાખવામાં આવતા હતા। મૂછો ઉચકવા માટે માણસો? અરે વાત જવા દો તમે। અને એકવાર દાદા ગયા હતા ઇંગ્લેન્ડ, લંડન ફરવા ગયા, તો ત્યાં ગોરિયાએ જોયો અને પૂછ્યું દાદાને, એ ઓલ્ડ મેન, વોટ ઇઝ ધીસ? તો દાદા કે, ધીસ ઇઝ માય આબરુ એન્ડ ઇજ્જત। પછી? પછી શું? એનો ગોરિયો તો એકદમ ગાંડો થઈ ગયો। પછી દાદાને કે, give me one piece of abru। તો દાદા તો તૈયાર થઈ ગયા, પણ દાદાએ કહી દીધું કે આ આની કિંમત 1000 પાઉન્ડ થશે। ગોરિયાએ પૈસા આપ્યા? આપે જ ને, એ લોકો તો ગાંડા, તરત તૈયાર થઈ ગયો। અને દાદાએ કીધું ઠીક છે, તો દાદાએ તો આમ પાઘડી ઉતારી, એમાંથી એક વાળ ખેંચ્યો અને ગોરિયાના હાથમાં પકડાવી દીધો। એટલે ગોરિયો કે, નો નો, ધીસ ઇઝ ચીટિંગ ચીટિંગ ચીટિંગ। દાદા કે, નો ચીટિંગ, હિયર ઇઝ માય શોરૂમ, ધેર ઇઝ માય ગોડાઉન। એટલે બાપુ પણ રંગીન મિજાજ ના હતા ને? બાપુ નો આપણા સાહેબ પાસે કોઈ ક્લાસ નથી। હા, આપણા રાજ સાહેબ એટલે એકદમ આમ રોમેન્ટિક, એકદમ કલરફુલ, એકદમ આમ શું કહેવાય, ટેકનિકલ। તો હવે કેમ બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયા? આ બા સાહેબ ગયા ને ત્યાર પછી એમના બધા શોખ પૂરા થઈ ગયા, હવે ખાલી એક જ શોખ બાકી રહ્યો છે। કયો? દીચવાનો। અચ્છા કોકિલા, હા, આપણા જસુબાને શેનો શોખ હતો? જસુબાને? જસુબાને તો હે જ મજાનો આમ ગુલાબનો શોખ હતો। તમને ખબર છે આ દુનિયામાં ખાલી ત્રણ જ વ્યક્તિ છે કે જેને ગુલાબ બહુ ગમતા હતા। કોણ ત્રણ? એક અકબર બાદશાહ, અને બીજા આપણા જવાહરલાલ નહેરુ, અને ત્રીજા અમારા જસુબા। હવે તમે અહીંયા ઊભા રહીને શું મારી વાતો સાંભળો છો? અંદર જાઓ અને સાહેબને પાટા પિંડી બાંધવાનો તો બાંધો, છોડવાનો તો છોડો, ઇન્જેક્શન મારવાનો તો ઇન્જેક્શન મારો, દવા આપો અને જો તેમને અત્યારે ને અત્યારે સાજા કરી નાખો। પણ કેમ આટલી જલ્દી? અરે તમને ખબર નથી, આજે લંડનથી એમના સુપુત્ર વિજય કુમાર આવી રહ્યા છે। વિજય કુમાર? હા, એટલે રાજ સાહેબના દીકરા? હા, આ એક્સિડન્ટ થયું ને સાહેબનું, એમને ખબર પડી એટલે તાબડતોબ લંડનથી છે કયા સાહેબની ખબર કાઢવા માટે આવે છે। બોલો। ઓહ, આઈ સી। હવે તમે અહીંયા ઊભા શું છો? અંદર જાઓ ને પાટા પિંડી છોડો, બાંધવાનો હોય તો બાંધો, ઇન્જેક્શન આપવાનું હોય તો આપો, દવા દેવાની હોય તો દવા દો, પણ જાઓ। કોકિલા,
સાહેબ નું ડ્રેસિંગ તો મેં ગઈકાલે જ કરી નાખ્યું હતું. ઓહો, તમે તો ખત કરો છો, બહુ ઉતાવળા ભૈસા. ગુમડું પાકે કે ન પાકે પેલા પાટા પિંડી છોડી નાખા. પેલા બરાબર સાજા થયા છે ને? હા હા, ચલો એમને હું ઇન્જેક્શન અને દવા આપી આવું. અચ્છા બતાવો. ખરેખર નર્સ બેન એવા કામે લાગી ગયા છે, એને ખબર નથી અમારા સાહેબની સેવા કરવી એટલે કેટલી અઘરી છે. હા ચાલો, ફોને મારે લેવાનો, દરવાજાએ મારે જ ખોલવાના. હલો, હા હા બોલો. હા હા, રાજ સાહેબનું જ ઘર છે. હા એમનો, જો ને બહુ ભયંકર એક્સિડન્ટ થઈ ગયો હતો. હા હા હા, ના ના બચી ગયા છે, જીવતા છે. શું અહીંયા કઈ પ્રાર્થના સભા માંડી છે? તમે મંડી પડ્યા છો? કેટલા વાગે પ્રાર્થના સભા છે? અરે એક્સિડન્ટ થાય એટલે માણસ મરી જ જાય એવું છે? ના ના ભાઈ, અરે એ તો જરાક આમ ઘસરકો લાગ્યો છે. ના ના, ગાડી તો નુકસાન થઈ ગયું, એનો વાંધો નહીં. હા ના ના, સાહેબને થોડુંક વાગ્યું હતું પણ હવે સારું છે. હા ના, અરે ભાઈ હોસ્પિટલમાં હતા પણ હવે નર્સ ઘરે આવે છે. હા હા, રોજ સવાર સાંજ નર્સ એમને જોવા માટે આવે છે. હા હા, એમને નર્સ. હા અરે ભાઈ, પેલા મને કહો તમે છો કોણ? અચ્છા, ઓહ તમે ડોક્ટર છો? નહીં પણ મહેરબાની કરો, એમને ડોક્ટર નથી ફાવતા. હા એમની દવા કરવામાં કેટલા ડોક્ટર ગાંડા થઈ ગયા છે. હા ના ના, નર્સ બરાબર છે. હા હા ભલે. શાંતિ રાખો, શાંતિ રાખો, સાજા થવું છે ને. કરીને કરો છો, જાણે તારે માંથી હવા નીકળી ગયો એવી રીતે. અરે શું શું છે તમને? હા બહુ દુખે છે. કે કરો છો? દુખે ક્યાંથી? આ નર્સે તમને ઇન્જેક્શન માર્યું ક્યાં છે? આ તકિયામાં ઠોઠાયડું છે. ઓહો સોરી સોરી, હું હજી એકવાર આપી દઉં. ભગવાન, શું કરો છો શું તમે? હા બસ મને એમ લાગે છે કે આવી જ રીતે આ આંખો ખોલો, આંખ બંધ કરીને તમે ગાડી ચલાવતા હતા ને, આ એક્સિડન્ટ તમે એમાં જ કર્યું છે. ના ભાઈ ના, ગાડી તો હું સ્વસ્થતાથી આંખ ખોલીને જ ચલાવતો હતો, પણ રસ્તા પર વળાંક આવ્યો અને રસ્તાની વચ્ચે જ મારા વિજયની મમ્મીએ અને મારી રાણી જસુ રસ્તાની વચ્ચે ઉભેલી દેખાણી, મેં બ્રેક મારી પણ ગાડી સ્કિડ થઈ ગઈ. રાજ સાહેબ ખોટું ના બોલો, તમે પીધેલા હતા, એમાં સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેઠા અને તેથી જ તો આ એક્સિડન્ટ થયો. બસ આ છે ને, ધ્યાન રાખો, 50 વાર મેં તમને કીધું છે કે મહેરબાની કરીને તમે દારૂ પીને ગાડી નહીં ચલાવતા જાઓ. આને પેલા ખબર છે ને, ઓલી તમારી સેક્રેટરી હતી, ફટાકડી એકદમ. જાહે શું કરો છો? ઓલી મેનેજર સાથે પણ તમારે એવું જ થયું. મોટા જોયાનું હોય તો ખોટી પાર્ટી સામે બધું બોલાઈ નાખાય છે. મહેરબાની કરીને હવે જો દારૂ પીને ગાડી ચલાવી છે ને, તો હું આ ગાડીઓ વેચાવી નાખીશ તમારી. અરે મારી વાત સાંભળ, હું ગાડીમાં બેઠેલો, ગાડીમાં હું એકલો નહોતો, મારી સાથે આ મોહિની પણ હતી. અરે એ તો મોટામાં મોટો ગુનો છે, ગાડી ચલાવતા વખતે આવી રીતે બૈરા સાથે વાત નહીં કરવાની. જોશું. અરે મારી વાત સાંભળ, હું સાચું કહું છું, રસ્તાની વચ્ચે જસુ ઉભેલી દેખાણી, એમાં મોકણ થઈ. ઠીક છે સાહેબ, તમારી વાત તો હું તો માની જ લઉં છું, મારે તો કોઈ છૂટકો છે જ નહીં. હવે જો આ બધું મૂકો પડતું અને જે કામ છે ને એ કામ કરો. આજે જુઓ જસુબાનો જન્મદિવસ છે. હા એટલે પગે લાગો બાને. બા આશીર્વાદ આપો. એક મિનિટ, હું એને પગે લાગું કે મને પગે લાગે? છતાંય તમને તો બા હાજરા હજુર દેખાય છે. મરી ગયેલી વ્યક્તિ કેવી રીતે કોઈને દેખાય? આ બધો તમારા મનનો વહેમ છે. અરે મારી બેન, આને વહેમ ન કહેવાય, આને તો અમારા રાજ સાહેબનો બા માટેનો પ્રેમ કહેવાય. તમને નહીં સમજાય. રાજ સાહેબ, ખુલ્લી આંખે જાગૃત અવસ્થામાં સપના જોવા એ એક બીમારી છે. મારું માનો, વાસ્તવિકતામાં જીવતા શીખો. ગુજરી ગયેલી પત્ની હજી દેખાય એનો એક જ કારણ છે કે તમે એમને ભૂલવા તૈયાર નથી. અરે તો પછી હું શું કરું? રાજ સાહેબ, ભૂતકાળ ભૂલવા માટે જ હોય છે. મારું માનો તો જૂની વાતો,
જૂની યાદો ને ભૂલી જાઓ, રાણી સાહેબ ને ભૂલી જાઓ, અરે જસુબેન ને ભૂલી જાઓ. કોને ભૂલી જાઉં? એ જસુને હું કેવી રીતે ભૂલી શકું? નહીં, હું જસુને નહીં ભૂલી શકું. જસુ લો, હવે ફોટો સાથે પાછા એકલા એકલા વાત કરવાનું શરૂ કરશે. એક ને એક દિવસ આમ જ ગાંડા થઈ જવાના છે. મારે હવે નક્કી એમને ગાંડાની હોસ્પિટલમાં એડમિટ કરવા જ પડશે. પહેલેથી તમે મારી પાછળ ગાંડા છો, એટલે મેં તમારું નામ પ્રેમ ગેલા પાડ્યું છે. માને છે ને? મને માને છે ને પ્રેમ ગેલો? અરે માનું છું, તમે તો બાળી ગેલા છો. એ જસુ જસુ જસુ, ખરેખર સાચું કહું, મને તારા વગર નથી ગમતું. આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.